નમસ્તે બાળકો, કેમ છો? વિષય ગુજરાતી. તમને ટીચર આગળ મૂળાક્ષર શીખવાડ્યા હતા, બરાબર? તો આ મૂળાક્ષરમાં તમારે ગોળ કરવાનું છે. ટીચરે એવી સૂચના લખી છે કે ચોરસમાં આપેલ મૂળાક્ષર શોધી તેના પર ગોળ કરો. એટલે ટીચરે આ ચોરસ દોર્યું છે ને આ નાનું ચોરસ, એ ચોરસમાં મૂળાક્ષર લખ્યું છે. એ મૂળાક્ષર દેખીને તમારે આ પહેલી લાઈનમાં જોવાનું કે ટીચરે કયો મૂળાક્ષર લખ્યો છે. તો અણ, અણ પેન અણ. તો આ લાઈનમાં એ મૂળાક્ષર છે, તો આપણે સતું સતું જવાનું અને આ ટીચરે લખ્યું છે, બરાબર ને? તો હવે એની પર આપણે આ રીતના ગોળ કરવાનું છે, બરાબર ને? પછી છે છ લખ્યું છે, છ છત્રીનો છ. તો ટીચરે અહીં લાઈનમાં લખ્યું છે, દેખો અલગ અલગ મૂળાક્ષર લખ્યા છે, પણ આપણે એમાંથી છત્રીનો છ શોધવાનો છે અને એની પર આપણે આ રીતના રાઉન્ડ કરવાનું છે. એટલે તમે ગોળ કરો. પછી ત લખ્યો છે, તો તલવારનો ત. તો તલવારનો ત કઈ છે? આ લાઈનમાં. એવી રીતના તમારે આ મૂળાક્ષરમાં તમારે શોધીને તમે ગોળ કરજો ને, તમારી મમ્મીને પૂછીને. પછી ડ પણ તમારે શોધીને શોધવાનો. ડ ડમરૂનો ડ. આ લાઈનમાં ડમરૂનો ડ કઈ છે? તો તમે નોટબુકમાં જાતે કરજો ને. પછી છે ક. તો ક કબૂતરનો ક, કમળનો ક, બરાબર ને? હવે આપણે આ લાઈનમાં શોધતા શોધતા જઈએ ને, બરાબર ને? આ રીતના તમારે મૂળાક્ષર પર ગોળ કરવાના છે. હવે હું તમને નોટબુકમાં બતાવું છું. જો આપણે બોર્ડ પર દેખ્યું ને કે ગોળ કરવાનું, એવી રીતના ટીચરે તમને અણ ફેન પર ગોળ કરવાનું કીધું ને, તો આ રીતના તમારે ગોળ કરવાનું, બરાબર? તમારા મમ્મી પપ્પાને કહેજો કે તમને આ રીતના નોટબુકમાં મૂળાક્ષર લખી આપે અને તમારે એની પર ગોળ કરવાનું છે. આ રીતના જે પણ મૂળાક્ષર છે, પછી આ છ છે તો છ પર કરજો. પછી બીજા મૂળાક્ષર પર તમે તમારા મમ્મી પપ્પાને પૂછીને કઈ લાઈનમાં કયો મૂળાક્ષર લખ્યો છે એ મમ્મી કહે તમારે બોલવાનું અને પછી સોતું સોતું એની પર જઈને ગોળ કરવાનું, બરાબર? આ તમારે કરવાનું છે ઘરે, તમારી રીતના હે ને બેટા. પછી આગળ છે બીજા મૂળાક્ષર, જેવી રીતના લ. હવે લ લખોટીનો લ થાય, બરાબર ને? તો તમારે નોટબુકમાં આ રીતના મમ્મીને કહેવાનું કે તમને આ રીતના લખી આપે પહેલી લાઈનમાં. પછી તમારે તમારી જાતે પેન્સિલથી બોલતું બોલતું જવાનું, લ લખોટીનો લ, લ લખોટીનો લ, લ લખોટીનો લ. એવી રીતના આખા પેજ પર લખવાનું. પછી આવે છે ટ. તો ટ ટપાલીનો ટ. તમારે આમ ટ લખતું જવાનું, ટ ટપાલીનો ટ, ટ ટપાલીનો ટ. આમાં પણ પેજ આખું લખવાનું રહેશે. પછી ચ. તમને બધા તો ચકલી દેખી હશે ને, તો આ ચ ચકલીનો ચ. શું છે? ચકલીનો ચ. તો તમારે આ રીતના ચ લખવાનો, બરાબર ને? બોલી બોલીને લખજો, ચ ચકલીનો ચ, બરાબર. અને છેલ્લે આવ્યો છે ખ. ખ ખલનો ખ, ખ ખડિયાનો ખ, ખ ખટારાનો ખ, બરાબર ને? તમને પાડતા ને, તો ધીરે ધીરે શીખજો. એક પેજ બગડે તો બગડે, બે પેજ પર લખજો, પણ ખ ધીરે ધીરે લખતા શીખજો. પહેલાં આમ કરવાનું, પછી એને આમ કરી લીટી કરવાની, બરાબર ને? એ રીતના બોલી બોલી લખજો, ખ ખટારાનો ખ, ખ ખલનો ખ. એવી રીતના તમારે લખવાનું. પછી બધા મૂળાક્ષર એક પેજ પર લખવાના રહેશે. જો ટીચર આ રીતના લખીને બતાવે છે તને, તમને લ ટ ચ અને ખ, બરાબર? તમારે એક એક લાઈન લખતું જવાનું. લ લખો ટીનો લ, લ લ લખ બોલતું જવાનું, લખતું જવાનું, ટ બોલતું જવાનું અને લાઈનમાં લખતું જવાનું. એવી રીતના ચ પણ બોલતું જવાનું અને લખતું જવાનું, ને ખ પણ બોલતા જજો અને લખતા જજો. આ રીતના તમારે તમારી નોટબુકમાં મૂળાક્ષર ગોળ કરવાનો. આ બધું તમે લખી દેજો. ફરી આવતી વિડીયોમાં આપણે મળીશું.